નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પા ટુડે ન્યૂઝ હું છું આપની સાથે માનસી બોટાદમાં સમાજની પર થયેલા દુષ્કર્મ અને હત્યાના પ્રકરણમાં આજે નવસારીના દેવી પૂજક સમાજે આક્રોશ રેલી કાઢી જિલ્લા કલેક્ટરને આવેદન આપી આરોપીની ફાંસીની સજાગની માંગ કરી હતી નાની બાળકીઓને ઉઠાવીને એમના ઉપર પાશ્વી અત્યાચાર કરીને હત્યા કરવાની ઘટના બનતી જ રહે છે ત્યારે ગત દિવસોમાં બોટાદ જિલ્લામાં દેવીપૂજક સમાજની આઠ વર્ષીય બાળકીની આરોપી રાજેશ દેવસંગ ચૌહા મોહાન ખંડેર જગ્યામાં ઉચકી જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યા કરી દીધી જેના પ્રત્યાઘાત નવસારીમાં પડ્યા છે અને આજે આક્રોશ સાથે દેવી પૂજક સમાજના અંદાજે આઠસો થી વધુ લોકોએ નવસારીના તિઘરાત નવી વસાહત ખાતે ભેગા થઈ આક્રોશ અને આરોપીની ફાંસીના આપોના સૂત્રોચાર સાથે રેલી કાઢી જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચીને આવેદન પત્ર સુપ્રત કર્યું હતું સાહેબ આપ અને અમે દેહપૂજક સમાજને દેહપૂજક સમાજે અમે રેલી કાઢી હતી ટીગરા નવી વરસાદથી લઈને અમે અહીંયા કલેક્ટર કચેરી હુંદી અમે રેલી કાઢી હતી બોટાદ જિલ્લામાં આઠ વર્ષની દીકરી એ દીકરીને દુષ્કર્મ કરીને મારી નાખવામાં આવી હતી અને આ આક્રોશથી અમે આવેદનપત્ર કલેક્ટર સાહેબને પાઠવ્યું હતું અને આવી આવી ઘટના ન થાય તે માટે મારે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શ્રી સાહેબને વિનંતી છે અને ગુજરાતના ભૂપેન્દ્ર સરને અમારી વિનંતી છે કે આવી દુર્ઘટના ન બને તે માટે તાત્કાલિક કાર્યવાહી કરે અને ફાસ્ટેગ કોર્ટમાં કેસ ચલાવીએ એ તાત્કાલિક ન્યાય આપે તે માટે અમારી નમ્ર વિનંતી છે ભારત માતા કી જય